नमस्कार, मालगुडी डेज, आर के नारायण, अनुवाद कांति पटेल। विद्यार्थी मित्रों, हमेशनी जेम एक रूपक रचीने मारी वात आरंभो। तमे सौ भगवान मा मानो छो? कदाच हा, हूँ तो मानु छु। तो तमे क्यारेक शिवालय पण गया हशो। हूँ नानो हतो त्यारे मारा गाम मा नदी किनारे एक शिवालय हतो, जूनू पुराणो। पांच पगथिया चढ़ो एटले नंदी, काचबो अने शिवलिंग। जूनू भूखरा पत्थर थी बनेलू मंदिर थोड़ू मेलू, पीळू पड़ी गयेलू। पण ए शिवालय मा ज्यारे हूँ जतो त्यारे आनंद अनुभवतो। कशू केवू आकर्षक तत्व एमा हतु के नानो हतो एटले अनुभव तो पण समझी न शकतो। आरती थती झालर वगाड़तो अने घरे आवतो। वर्षो बाद ए शिवालयनो जीर्णोद्धार करवानुं गामे नक्की कर्युं। जूना पुराणा मंदिरना स्थाने फंडफाळा करीने विराट मंदिरनुं निर्माण कर्युं। चकचकी तारस, आरती करवानुं इलेक्ट्रिक मशीन, नवुं नक्कोर मंदिर। हूँ दर्शने गयो तेरे खबर नहीं, पण सेज उदास थई गयेलो। मैं एवुं मान्युं के झालर वगाड़वा न मळी एटले मने नहीं गम्युं होय। पछी हूँ मोटो थयो, वडोदरा शहेरमां भणवा गयो। तमे सौ सूरत शहेरमां भणवा आव्या छो एवी ज रीते पंडितो ज्ञानीओ पासे भणवानी मजा ज जुदी। जेम तमने आवे छे એ મને એ સમયે આવેલી। મારા ગુરુ શિરીષ પંચાલ સાહેબ મને પશ્ચિમનું સાહિત્ય વિવેચન ભણાવતા, એમાં એમણે લોન્જાઇનસ નામના વિવેચકને જ્યારે ભણાવ્યો ત્યારે સિમ્પલ એન્ડ સબલાઇમ એવી કંઈક વાત કરી। લોન્જાઇનસ કૃતિમાં સરળતા છતાં ઉદાત્તતાની જિકર કરે છે। આ સરળ છતાં ઉદાત્ત તત્વની પ્રતિષ્ઠાની વાત મને પંચાલ સરે ભણાવી ત્યારે મને પેલી મારા ગામના જૂના શિવાલયમાં કશુંક ન સમજાતું પણ આકર્ષક તત્વ અને પેલા નવા જીર્ણોદ્ધાર પામેલા ચકચકી શિવાલયની બેચેની સમજાઈ ગઈ। આજે તમારી સાથે માલગુડી ડેઝની વાત આદરતી વખતે ગામના જૂના નવા શિવાલય અને પંચાલ સર અને લોન્જાઇનસ અને સરળ છતાં ઉદાત્ત તત્વની વાત કેમ યાદ આવી? આ પ્રશ્નના જવાબમાં માલગુડી ડેઝની 23 વાર્તાની પહેલી વિશેષતા સમાયેલી છે। પ્રારંભ કરીએ, એક પેરેગ્રાફ વાંચીએ। વાર્તાનું નામ છે કુહાડો। એ પેરેગ્રાફ પરથી માલગુડી ડેઝની વિશેષતાઓને આપણે જોતા જઈએ। કુહાડો નામની વાર્તામાં એક પેરેગ્રાફ છે। એક પછી એક આવેલા ઉનાળા અને ચોમાસાના પ્રતાપે બારીબારણાના રંગ ફીકા પડવા લાગ્યા હતા। ફર્નિચર અને દિવાલોના મૂળ રંગ પર ધાબા પડી ગયા હતા। મકાનનો જળહળાટ ઓછો થઈ ગયો હતો, પણ એને લીધે એમાં માનવીય સ્પર્શ વર્તાતો હતો। માલગુડી ડેઝની 23 વાર્તાની પહેલી વિશેષતા ફીકું પડી ગયેલું મકાન અને એમાં વર્તાતો માનવીય સ્પર્શ। વાત વધુ સ્પષ્ટ કરું તો ફીકી પડી ગયેલી જિંદગી, ધાબા પડી ગયા હોય, સહેજ પણ જળહળાટ ન હોય, ઉનાળા અને ચોમાસાથી વધુ ભૂખરી થઈ ગઈ હોય એવી જિંદગી માલગુડી ડેઝના 23 વાર્તાના અનેક પાત્રો જીવી રહ્યા છે અને સાથોસાથ માનવીય સ્પર્શ, પાત્રો, પ્રસંગો, ઘટનાઓ અને લેખક, આ ત્રણેય એ માનવીય સ્પર્શથી રસાયેલા છે। આ બીજી વિશેષતા છે, માનવીય સ્પર્શ। આ વાત ઉદાહરણો સાથે જોવી પડે અને ઉદાહરણો જોવા પહેલાં વાર્તાઓ કેવી છે એની નાની નાની ભૂમિકા બાંધવી પડે તો
માલગુડી ડેઝની બધી જ ટૂંકી વાર્તાઓને પહેલા ટૂંકમાં જોઈ લઈએ. જ્યોતિષીની જિંદગીનો એક દિવસ. વાર્તા: બહુ જ ચાલાકીથી પોતાના પર આવેલ સંકટને ટાળતા જ્યોતિષીની આ કથા છે. ગામમાંથી ભાગી છૂટેલો અને આ ગામમાં વસેલો જ્યોતિષી આવે છે, આ ગામમાં રહે છે, જ્યોતિષનો ધંધો કરે છે. એકદમ ભૂખરી સાંજે એક માણસ આવીને એની સામે બેસે છે. વાત તો એ છે કે એ નાસીને એટલે આવ્યો તો પોતાના ગામમાંથી, કારણ કે પેલો જે અત્યારે માણસ મળવા આવ્યો છે એની સાથે ઝઘડો થયેલો અને એને પોતે મારી નાખ્યો છે એવી બીક હતી. હવે એ માણસ આને શોધતા શોધતા આવ્યો છે. જ્યોતિષી બહુ ચાલાકીથી જોશ જોવાને બહાને પોતાની પર આવેલું સંકટ ટાળી દે છે. વાત આટલી જ છે. બીજી વાર્તા જોઈએ અને એ છે ગુમ થયેલી ટપાલ. મેં જે માલગુડી ડેઝની વિશેષતાની વાત કરી કે માનવીય સ્પર્શ, તો પાત્રો કેવા માનવીય, કેવા આપણી આ જિંદગીથી જુદી જિંદગી જીવનારા એ ઉત્તમ પાત્રો છે, એનું સુંદર નિદર્શન એ આ ગુમ થયેલી ટપાલમાં છે. એક ટપાલી કઈ રીતે ટપાલ નથી આપતો, સંબંધો વહેંચે છે, સંબંધોને એકઠા કરે છે, દરેક વ્યક્તિ પાસે જઈ અને જાણે એનો જ માણસ હોય, એના સુખ દુઃખનો સાથી હોય એવી રીતે ટપાલ આપે. એટલું જ નહીં, એક ઘરમાં એક દીકરીનો જન્મ થયો, નામ છે કામાક્ષી. એ કામાક્ષી જન્મીને મોટી થાય છે તો એને પરણાવવાની વાતમાં રસ લે. એટલું જ નહીં પણ એને એના લગ્ન નક્કી કરાવે. એટલું જ નહીં, એના લગ્નમાં જાણે પોતે એનો સંબંધી હોય એવી રીતે એ ભળીને કામ કરે. એટલું જ નહીં, લગ્નમાં આવતું વિઘ્ન પોતે થોડો દોષ વહોરીને પણ, પોતાના પર લઈને પણ ટાળી દે છે. તો કેટલી સાહજિક રીતે અન્યની સુખ દુઃખ, અન્યના સુખ દુઃખમાં સાથ આપતા પાત્રની વાત અહીંયા છે. ત્રીજી વાર્તા છે ડૉક્ટરનો ભરોસો. મિત્રને બચાવવા આપણે પેલા વિષય વસ્તુ જોઈ રહ્યા છીએ, એટલે બહુ ટૂંકમાં આ બધી વાર્તાઓ વિશે થોડી વાત કરી લઈએ અને ત્યારબાદ આ વાર્તાઓનું થોડું આપણે જોઈએ કે એમાંથી કઈ વિશેષતા આ સર્જક આપણી સામે મૂકી શકે છે. ટૂંકી વાર્તા કઈ રીતે ટૂંકી વાર્તા બને છે, વાર્તાઓની કઈ વિશેષતા છે અને એક જુદા પ્રકારનું દર્શન, કલાકૃતિનું અસ્તિત્વ. મેં આને પહેલાના લેક્ચરમાં પણ કહ્યું હતું કે ચાર સ્તરે હોય છે: સર્જક, ભાવક, કૃતિ સ્વયં અને કૃતિમાંથી ઊભું થતું દર્શન. આ દર્શન એટલે સર્જકનું આ જાત અને જીવન પ્રત્યેનું વિઝન, એક સમજ, એક નવું અભિજ્ઞાન. પણ પહેલાં તો આપણે આ વાર્તાઓને વિશે એક એક બબ્બે એક અડધી અડધી મિનિટમાં એના વિષયને નિરૂપતા જઈએ, એને સમજતા જઈએ. તો આ ડૉક્ટરનો ભરોસો જરા જુદી પ્રકારની વાર્તા એ રીતે છે કે મિત્રને બચાવવા માટે નિષ્ફળ જવાનો ભય છે, એટલે ડૉક્ટર દર્દીને બધા જ ઈલાજો થઈ ગયા પછી પણ નિષ્ફળ જવાની ભીતિ છે, એના જીવનું જોખમ ઊભું થયું છે, ત્યારે દર્દીને એક જ વસ્તુ રહે છે અને આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસના સહારે એ દર્દી જીવી જાય છે. એનો ભાઈબંધ છે, ડૉક્ટરની પાસે છેલ્લે આવ્યો છે, જીવન પૂરું થવામાં છે પણ જાત પરનો વિશ્વાસ ફરીથી જીવનને એની જાતમાં રોપે છે. તો આ રીતે ચિકિત્સા અને વિશ્વાસનું રસાયણ સર્જક બહુ જ સરસ રીતે એક નાનકડી રમૂજ કરતા હોય એ રીતે આપણી સામે મૂકે છે. પછીની વાર્તા છે ચોકીદારની બક્ષિશ. આમ તો વાર્તા કહેવાનો સમય નથી એટલે ઝડપથી જઉં છું. નાના માણસ, સાવ નાનો માણસ છે, ચોકીદાર છે. મેં કહ્યું એમ પીળું પડી ગયેલું જર્જરિત શિવાલય જેવી જિંદગીઓ છે પણ સબલાઈમ છે, ઉત્તમ છે. આપણે જેમ જેમ વાર્તાઓ જોતા જઈશું, એના પાત્રોની વિશેષતા જોતા જઈશું, એમાંથી કેવો કેવો રસ જમે છે, કેવો આહલાદ આપણને મળે છે એની વાત કરતા જઈશું ત્યારે ખ્યાલ આવશે. તો આ જે ચોકીદારની બક્ષિશ,
ગોવિંદ સિંહ નામનો એક બહાર ઊભો રહેલો ચોકીદાર વોચમેન રિટાયર્ડ થાય છે, પછી એક સરસ કલાકૃતિઓ સર્જે છે અને એના સાહેબને મોકલે છે. પણ નાનો માણસ છે, પણ નાના માણસનો ભય પણ કેવો વિઘાતક છે. એના સાહેબ એને એક પરબીડિયું મોકલે છે, એ પરબીડિયામાં તો એક પત્ર છે કે તમને ઇનામ આપીએ છીએ 1000 રૂપિયાનું, અને ચેક મોકલે છે. પણ આને ભય એવો છે કે કંઈક ગડબડ થઈ ગઈ છે. નાનો માણસ છે, સાવ ક્ષુલક જીવન જીવે છે, પણ એનો ભય પણ કેટલો વિઘાતક છે. નાનકડી બાબત એના જીવનને કેવી ઘેરી અસર કરી જાય છે. રમકડા બનાવવાનું બંધ કરી દે છે, છેલ્લે પૈસા એ લઈ લે છે, પેન્શન લેતો થઈ જાય છે, બધું થઈ જાય છે, અને પાગલ બની જવાની હદ સુધી એનો ભય એને સતાવે છે. ઘનશ્યામ દેસાઈની એક વાર્તા મને યાદ આવે છે, જે કોલોનિયલ રિલેશનશીપ પરની છે. સાહેબ અને સાહેબની નીચે કામ કરતો એક ચપરાસી કેટલો કેટલો એનાથી દબાઈને દુઃખી થઈને એ કાલ્પનિક ભયમાં રાચ્યા કરે છે. તો એવી કંઈક વાત અહીંયા છે. ત્યારબાદ વાર્તા છે વાઘનખ. આ જરા વિશિષ્ટ પ્રકારની વાર્તા છે, મને એવું લાગે છે. અને એક વખત હિન્દીના બહુ મોટા વિદ્વાન અશોક બાજપાઈએ અમારા પંચાલ સાહેબના ગુજરાતી કથા વિશ્વનું વિમોચન કરતી વખતે અમદાવાદમાં જે કહ્યું હતું એ આ વાર્તાને સમજવામાં મદદરૂપ થાય એમ છે. એમણે કહ્યું હતું કે આપણે સૌ કથાના માણસો છીએ, આપણને કથા વિના ચાલતું નથી. લોકકથા ન હોય તો આપણે આપણી કલ્પિત કથાઓ ઊભી કરીએ છીએ, આપણે પણ આપણી પણ દંતકથા ઊભી કરતા જઈએ છીએ. તો આ જે વાઘનખ વાર્તા છે એ કલ્પિત બહાદુરીની કથા છે, કલ્પિત બહાદુરીની કથા છે. એક વાઘ મૃત્યુ પામ્યો છે, એના આગળના 3 પંજાના 3 નખ નથી, અને એક બોલકણો વાચાળ માણસ એમ કહે છે કે મેં એક આખી રાત આ વાઘ સાથેના સંઘર્ષમાં વિતાવી હતી અને છેલ્લે એના નોર કાપી લીધેલા, મારી દીકરી પાસે છે. પરંતુ એ જતો રહે છે અને પછી કોઈક ગામના ચોગાનમાં શિકારીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જે સાંભળનાર વ્યક્તિ છે એ કોઈને પૂછે છે તો કે એમાં કંઈ નથી, તમે આવા બીજા અમે આવા ઘણા દાખલા જોયા છે, જંગલના આદિવાસીઓ વાઘના બચ્ચાને નાના બચ્ચાને પકડી તેના નખ કાપીને તાવીજમાં રાખે છે, તેઓ તેને મારતા નથી. આ વાઘને પણ એવું જ થયું હશે. એટલે એક બાજુ કલ્પિત બહાદુરીની કથા છે, જે કદાચ કલ્પના હોઈ શકે, કદાચ સાચું પણ હોઈ શકે, અને બીજી બાજુ અહીંથી જે ગામમાંથી વાત માળ એને આપણે કથાના ભાવકને નાયકને સાંભળવા મળે છે એ જરા જુદી છે. તો આ બંને વચ્ચેનો વિરોધાભાસ, સાચું શું છે એમાં લેખક પડતા નથી. શક્ય છે કે પેલો બહાદુરીની વાત કરનારો વાચાળ માણસ સાચો હોય, શક્ય છે કે આ ગામ લોકો સાચા હોય, પણ કથા રચાય છે. તો આપણી જે કથા રચવાની વૃત્તિની કથા એ અહીંયા છે. ત્યારબાદની કથા છે ઈશ્વરન. હું જ્યારે કથાઓના થોડા થોડા ભાગ પાડીશ આગળ વધતું જશે એમ ત્યારે ખ્યાલ આવશે કે કઈ કથા કયા વિભાગમાં હું મૂકું છું. પણ અત્યારે તો સામાન્ય રીતે આપણે વાર્તા અને વાર્તાની ઘટનાઓને જોઈ રહ્યા છીએ. બાળકનું વિશ્વ અને એની સામે આપણી વ્યવસ્થા. ભણવામાં સહેજ હોશિયાર નથી એવો ઈશ્વરન 1 થી વધુ વર્ષો સુધી એક જ ધોરણમાં છે, અને એ વસ્તુ ગામને મન તો હાસ્યપાત્ર બની રહ્યો છે, એ વસ્તુ એને એટલી બધી અસર કરી જાય છે એટલે આત્મહત્યા કરી બેસે છે. આની સાથે જ મહિને 45 રૂપિયા એવી એક વાર્તા છે, જે પણ હું પછી તમને સમજાવીશ કે બાળકના વિશ્વમાં નાની વાત પણ કેટલી મોટી અસર કરતા બની રહે છે એને સુંદર રીતે અહીં નિરૂપાય છે. પણ એના આ ઈશ્વરન પછીની વાર્તા છે પૂર્ણતાનો અપૂર્ણ, પૂર્ણતાનો અભિશાપ, પૂર્ણતાનો અભિશાપ. અપૂર્ણતાનો મહિમા કરે છે આ વાર્તા. નટરાજની પૂર્ણ મૂર્તિ બનાવે છે, પણ ગામમાં તો એવું છે કે જે પૂર્ણ મૂર્તિ બનાવે તો ગામ ઉપર અનેક 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 આફતો ધસી આવે એવી માન્યતા ધરાવતા આ અપૂર્ણતાનો મહિમા કરતા આ મહિમા કરતો સમાજ એક કલાકારના જીવનને કેવું તો ખંડિત કરી નાખે છે.
એની આ પૂર્ણ મૂર્તિ, નટરાજની પૂર્ણ મૂર્તિને માટે એ ખૂબ મથે છે કે એનો સ્વીકાર થાય, પણ એનો સ્વીકાર નથી થતો. છેક ઈશ્વર સુધી આ વાત પહોંચે છે. કપોળ કલ્પિત તત્વ પણ આવી જાય એવી શક્યતા આ વાર્તામાં ઊભી છે, પણ આવતું નથી. કાગને બેસવું અને ડાળને પડવું થાય છે અને મૂર્તિ સહેજ ખંડિત થઈ જાય છે કુદરતી આફતથી. લોકો તો એમ જ માને છે કે ઈશ્વરને પણ અપૂર્ણતા ગમે છે. એક પૂર્ણતા ઈચ્છતો કલાકારનું જીવન ખંડિત થઈ જાય છે અને એ ક્યારેય ક્યારેય પછી મૂર્તિ માટે ટાંકણું અને હથોડો હાથમાં લેતો નથી. પિતાની સહાય બીજી એક બાળ માનસની વાર્તા છે. બાળકનું વિશ્વ કેવું છે? સ્કૂલે નથી જવું, નાનકડું અસત્ય બોલે છે અને એ અસત્યને સત્ય સાબિત કરવાના એ નાનું બાળક એટલા સરસ ફાંફા મારે છે. એમ કહે છે કે અમારા સાહેબ મારે છે, હું મોડો જાઉં છું, બહુ જ મારે છે, આમ થાય છે તેમ થાય છે. એના પિતા ઉશ્કેરાય છે અને એનો જે સાહેબ છે એ જો આટલું બધું મારતો હોય તો એને હું નોકરીમાંથી કઢાવી નાખીશ એવું એનો પિતા કહે છે. ત્યારે એ બાળક મૂંઝાઈ જાય છે, એના સાહેબ તો એવા છે નહીં. પછી એવા જેસ્ચર શરૂ કરે છે કે જેથી કરીને સાહેબ ખીજાય. પિતાએ એક પરબીડિયું લખીને આપ્યું છે કે આ તારા હેડમાસ્ટરને આપજે, એટલે તારા સ્વામિનાથન સાહેબ છે એને રસ્ટિગેટ કરશે અને કાઢી મૂકશે. અને એને ફાળ પડે છે કે હું તો જૂઠું બોલ્યો છું, પણ હજી બાળકનું જીવન તો સત્ય અસત્યથી પર છે. એ તો જરા જુદા પ્રકારનું, થોડુંક સ્વાર્થી, થોડું ભોળું એવું બાળકનું જગત અહીં નિરૂપાય છે. તો સાહેબ ક્રૂર છે એવું સાબિત કરવા ફાંફા મારે છે અને એના સાહેબ પણ એવી એવી કોશિશો કરે છે કે ખીજાઈ જાય છે, પણ સદનસીબે હેડમાસ્ટર છે નહીં એટલે પાછું લઈ જાય છે. એના પપ્પા એવું માને છે કે આ એના સાહેબને છાવરે છે. ખરેખર છાવરવાની જ ઈચ્છા છે પણ આવડતું નથી. તો એવી એક એક ભોળું બાળ માનસ જે થોડું કપટી છે, થોડું ખોટું બોલી લે છે અને પોતાના ખોટાપણાને સાબિત કરી અને અને સાચા સાબિત થવાની કોશિશ કર્યા કરે છે. તો એની આ વાર્તા છે એન્જિનની રામાયણ. જરા જુદી વાર્તા છે. એન્જિનની રામાયણ નામની વાર્તા જરા હ્યુમરસ લાગે આજના આપણા આ વ્યવસ્થા તંત્રમાં. થોડો ભોળો, થોડો લાલચું માણસ કેવો ફસાઈ જાય છે એની આ વાર્તા છે. સુધરાઈના માણસો એક એન્જિનની હરરાજી કરી લે છે અને એ હરરાજીમાં એન્જિન ખરીદી લે છે અને મેળામાં ઇનામ લાગે છે. હરરાજીની તો બીજી વાર્તા છે, પણ મેળામાં ઇનામ લાગે છે જીમખાનાના મેદાનમાં. અને જીમખાનાના મેદાનમાં આ બોલકણો માણસ, મજાની વાત એ છે, છેલ્લે હું કહેવાનો હતો એ વચ્ચે કહી દઉં કે મોટાભાગની વાર્તામાં નામ નથી. એનું કારણ પણ એ છે કે આ માલગુડી ડેઝ એ વાચકના અને સર્જકના હૃદયમાં છે. એની વાત તો પછી કરીએ, પણ પહેલાં તો એને ઇનામ લાગે છે મોટું રોલર એન્જિન અને પછી જે મુસીબતો સર્જાય છે. પહેલાં તો હરખાઈ જાય છે, પછી એને જે તકલીફો થાય છે. શરૂ શરૂમાં તો બોળપણથી એ લઈ લે છે, એને એને ખર્ચા વધી જાય છે, એને લઈ કેવી રીતે જવું એ પ્રશ્નો થાય છે, છબરડાઓ વળે છે, કોઈ ડ્રાઈવર મળતો નથી, પોતે તો રોલર એન્જિન કેવી રીતે લઈ જાય. એટલે એ રોલર એન્જિન પડ્યું રાખે છે જીમખાનાના મેદાનમાં, જ્યાં લાગ્યું છે ત્યાં જ, જ્યાં ઇનામમાં લાગ્યું છે ત્યાં જ રાખે છે. અને પછી લઈ જવું પડે છે ત્યારે પણ એ કોઈ અણઘડ ડ્રાઈવર ક્યાંક અથડાવી દે છે, દંડ થયા કરે છે, હેરાન હેરાન થઈ જાય છે. છેવટે એન્જિન એ કૂવામાં પડી જાય છે, એ કૂવો બુરાઈ જાય છે અને એનો માલિક દોડીને આવીને કહે છે કે આ કૂવાનું જળ બહુ ખરાબ હતું, સુધરાઈ મને નોટિસ આપતી હતી અને મારે આ સરખું કરવાનું હતું. થેન્ક યુ વેરી મચ, હું તમને જે ખર્ચો થયો હશે આપી દઈશ, તોય મને વાંધો નહીં આવે. એમ કરીને એન્જિન એ જતું રહે છે ત્યારે જરા આપણો જે ભોળો બોલકણો માણસ છે એ આ વ્યવસ્થા તંત્ર અને માંડ માંડ એમાંથી બચી નીકળે છે. એવી જ એક કરુણ કથા છે. મહિને 45 રૂપિયા દીકરીને સુખી ન કરી શકતો એક કારકુન. નોકરી છોડી નથી શકતો, દીકરીને ખુશી નથી આપી શકતો, દીકરી રડી રડીને સૂઈ જાય છે. આપણું આપણે
આપણને ઘેરો કરુણ કઈ રીતે અનુભવી શકાય એક નાનકડી ઘટનામાંથી એનું નિદર્શન આપતી આ વાર્તા છે, જેનું નામ છે મહિને 45 રૂપિયા. રાજીનામું આપી દેવા માંગે છે, કંટાળી ગયો છે કારકુન, કારણ કે શોષણ થાય છે, દીકરીને સમય આપી નથી શકતો. દીકરી કહે છે કે ફિલ્મ જોવા લઈ જાઓ, તો કે આજે સાંજે લઈ જઈશ, પછી લઈ જઈ શકતો નથી, લઈ જઈ નથી શકતો, એટલે દુઃખી થાય છે, રાજીનામું લખીને જાય છે. અને કારકુનને એનો સાહેબ એમ કહે છે કે તારો પગાર હવે 45 રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. આ 45 રૂપિયાને કારણે મને નથી લાગતું કે હવે હું ક્યારેય મારી દીકરીને બહાર ફરવા લઈ જઈ શકીશ, એ લોકોએ મારો પગાર વધારીને આપ્યો છે, એમ કરી અને નિસાસો નાખે છે. જીવનની જે કરુણ વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતાને સુંદર રીતે નિરૂપી આપતી આ કથા છે. ધંધો બંધ પડે ત્યારે પછીની વાર્તા. સુખમાંથી દુઃખમાં સરી જતો માણસ કેવા આભાસી સપનાઓ જુએ છે. એક સમયે જાહો જલાલી હતી, પછી તકલીફ થઈ, કુદરત પણ અદ્ભુત વાક્ય છે, કુદરત પણ લાંબો સમય સુખ કે લાંબો સમય દુઃખમાં કોઈને રાખતો નથી, એ પણ એક વિધતાથી કંટાળે છે. અને આપણો આ નાયક એ દુઃખમાં સરી પડે છે, એને એનું બધું જ લૂંટાઈ જાય છે, પછી ક્રોસવર્ડ ભરીને આભાસી સુખમાં રાખે છે કે ઇનામ લાગશે, ઇનામ લાગશે, પૈસા ગુમાવે છે, પુષ્કળ પૈસા ગુમાવે છે, આભાસી સપના જુએ છે, દર અઠવાડિયે ઇનામી ક્રોસવર્ડ ભરે, ઇનામ લાગશે એના સપનાઓ જુએ, લાગતા નથી, છેલ્લે કંટાળીને આત્મહત્યા કરવા જાય છે. ચમત્કારનું તત્વ છે કે ટ્રેન મોડી પડે છે એટલે પાછો આવે છે, નિરાશ થઈ અને પાછો આવે છે અને પત્ની વાત કરે છે કે મકાન વેચાઈ જાય એમ છે, તો તમે આપણું મકાન વેચી નાખીએ, અને રાજી થઈ જાય છે અને કહે છે કે 4-5 હજાર રૂપિયા મળે એમાંથી મને ખાલી 500 રૂપિયા આપજે, એટલે હું મદ્રાસ જઈને કંઈક ધંધો શરૂ કરું. એટલે પત્ની કહે છે કે તમે ક્રોસવર્ડ ભરવામાં તો એ પૈસા નહીં વાપરો ને, તો કે ના ના હવે કદી નહીં, આપણે ભરોસે આપણે હાલીએ, હું ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ, એક મહેનતના હાથને ઝાલીએ, આ પંક્તિ ચરિતાર્થ થઈ જાય એવી આ વાર્તા છે. માલગુડી ડેઝની કેટલીક વાર્તા, બે વાર્તા એવી છે કે જે માનવ અને પ્રાણી જગત વચ્ચેની સંવેદનશીલતાને આલેખે છે. એક છે નાગરાજ અને બીજી છે અતિલા. અતિલા એક કૂતરો છે. તો માનવેતર જીવ સૃષ્ટિની સંવેદનાને એ કૂતરો જે દેખાવમાં ભયંકર છે પણ સ્વભાવમાં એકદમ સરળ છે, એકદમ સાવ એનામાં કોઈ એ ભસતો નથી, એ કોઈને કરડતો નથી, એ દોડી દોડીને બધાની પાસે જાય છે અને પરિણામે ગેરસમજણ સર્જાય છે અને એક ગેરસમજણ એને ઉગારી લે છે. એવી જ એક વાર્તા છે નાગરાજ. મદારીના જીવનની વાત છે. એનો બાપ એને છોડીને જતો રહે છે, નાગ એની પાસે છે. એ નાગ પણ હવે ધીમે 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 ગરડો થયો છે, એટલે એને છોડવામાં જે તકલીફ આ નાનકડો મદારી અનુભવે છે, એ તકલીફ માનવ અને માનવેતર જીવ સૃષ્ટિ આ નાનકડી એવી જિંદગીમાં, આ કરુણ જિંદગીઓમાં એકબીજા સાથે કેવી રીતે, પ્રકૃતિ પણ માણસ સાથે કેવી સંયોજાય છે એની કુહાડો નામની વાર્તા છે. અતિલા અને નાગરાજ નામની વાર્તામાં માનવેતર જીવ સૃષ્ટિ અને માનવ કેટલી સંવેદનશીલ રીતે એકબીજા સાથે જોડાઈ શકે છે તેની વાત કેન્દ્ર સ્થાને છે. કુહાડો નામની વાર્તા જેમાં માણસ અને પ્રકૃતિ એના સંબંધની કથા મુકાય છે. પ્રકૃતિમાં રમમાણ રહેતો એક ભોળો ગરીબ એવો વેલન, એક અજાણ્યું ઘર, એમાં માળી તરીકે વર્ષોથી છે, છેક નાનપણથી છે, ખૂબ મહેનત મહામહેનતે બગીચો સજાવ્યો છે, સમય જતા
સમય જતા આખી વાત જુદી ઊભી થઈ જાય છે, પેઢીઓ બદલાય છે, વાતાવરણ બદલાય છે, મકાન વેચી નાખવું પડે છે, એ માટે પોતે ઊભો કરેલો બગીચો કપાઈ જવાનો છે, તો જાણે જીવ કપાઈ જતો હોય. પ્રકૃતિમાં રમાણ આ ભોળો ગરીબ જેનો સંવાદ પ્રકૃતિ સાથેનો અદ્ભુત છે. મકાન બંધાતું હોય છે મોટું અને પોતે બગીચો ઉછેરતો હોય છે, ત્યારે જાણે કે આ મકાન સાથે ફૂલછોડની સ્પર્ધા હોય, પોતાની સ્પર્ધા હોય. એમ કહે છે, ફૂલોને પાણી પાતા વખતે છોડવાની છોડવાને પાણી પાતી વખતે બબડતો. મારા જુવાન મિત્રો સાંભળો, મકાન ઊંચું ને ઊંચું થતું જાય છે, જો એ તૈયાર થઈ જાય અને આપણે તૈયાર નહીં હોઈએ તો ગામમાં મશ્કરીનું સાધન બની જઈશું, અને પ્રકૃતિ પણ એને જાણે પ્રતિસાદ આપતી હોય એમ વધે છે. આ બગીચો પેઢીઓ બદલાતા પોતે વૃદ્ધ થાય છે. બગીચો અને મકાન જર્જરિત થયું છે. બગીચામાં એક વૃક્ષ એનું માનીતું છે, એ વૃક્ષને કાપવા માટે માણસો આવે છે. બગીચો અને મકાન એક કંપનીને વેચાઈ ગયું છે, અને વેચાઈ ગયેલું આ મકાન અને આ આગળ રહેલો બગીચો, આ બગીચાને કાપીને ક્વાર્ટર્સ બનાવવાના છે, જુદી જુદી વસ્તુઓ એમાં ઊભી કરવાની છે. તો પ્રકૃતિનો નાશ અટકાવી શકાતો નથી, ત્યારે એનાથી દૂર થઈ જાય છે. અને એટલી રિક્વેસ્ટ કરતો જાય છે, વિનંતી કરતો જાય છે કે હું દૂર જાઉં પછી કાપજો. તો આવી પ્રકૃતિ અને માણસના સુંદર સજીવ સંવેદનશીલ સંબંધની આ વાર્તા છે કુહાડો. બે વાર્તા એવી છે, રસ્તાનું નામકરણ અને બીજી છે શહીદનું સ્મારક. આ એવી વાર્તા છે કે જેની સાથે આપણી આજ પણ તરત કનેક્ટ થઈ જાય. રાજકારણીઓ કેવી રીતે લોકોને દોરે છે, ચૂંટાયેલા રાજકારણીઓ પ્રજાના હિતનું કામ કરવાને બદલે રસ્તાના નામકરણમાં પડી જાય છે. વાહિયાત વિચારસરણી, નામો બદલવાની વાત, પરિસ્થાપન કરવું, ધૂર્ત રાજકારણીઓની ચાલો, એને મન અત્યંત મહત્વનું કાર્ય રસ્તાનું નામકરણ છે. વાર્તાનો આરંભ જેમ થાય છે કે સુધરાય ના પ્રમુખ શ્રી જે આવ્યા છે, હું જરા જોઉં. વર્ષો સુધી સુધરાયના અસ્તિત્વની લોકોને જાણ જ ન હતી, પણ જ્યારે આઝાદી આવી અને આ રાજકારણીઓ આવ્યા અને ધીમે 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 પ્રમુખ શ્રી જે હતા એ જરા ઉદાસ રહેવા માંડ્યા, કારણ કે આપણે એવું તો કોઈ કામ કર્યું નથી. અને સૂચન એવું થાય છે કે રોડ રસ્તાઓના નામો આપીએ, સૌથી મહત્વનું કાર્ય હોય એવી રીતે નામો આપવાની બધી વાતો ચાલે છે. અંગ્રેજોએ આપેલા નામો ખોટા છે, લોકોને કંઈ પડી નથી, લોકોને ખ્યાલ પણ નથી, લોકોને સર ફેડરિક લોલીનું એક પૂતળું ખૂણામાં છે, સરસ રીતે અંગ્રેજોએ મૂક્યું છે. તો રાજકારણીઓ ચાલો ચાલી અને ત્યાં કંઈક બીજું મૂકવા માગે છે, એટલે એવો પ્રચાર શરૂ થઈ જાય છે કે લોકોને એમ થઈ જાય છે કે આ તો દેશદ્રોહી, આપણા દેશને ધિક્કારનારાનું પૂતળું હોય જ નહીં, એમ કરીને એ પૂતળાને ઉડાવી દેવામાં આવે છે. ફરી પાછું લોકોને એવી જાણ થાય છે, રાજકારણીને એની એવી જાણ થાય છે કે આ તો વોટ બેંક બની શકે એમ છે. આ જે ફ્રેડરિક લોલી છે એ તો જરા આપણને ખોટી માહિતી મળી, એ જ લોકોને ફરી પાછા બહેકાવીને જાણે મહાન માણસ હોય એવી રીતે એની સ્થાપના કરવા માગે છે. પહેલા દેશદ્રોહી અને પછી દેશને અત્યંત ઉપયોગી થયેલો માણસ આ વોટ બેંકની રાજનીતિ છે. એમાં મહત્વની વાત એ છે કે આ રાજકારણીની સત્તાની ભૂખને આપણો આ બોલકણો નાયક પારખી જાય છે અને પૂતળું પોતાના ઘરમાં જ પાર્ક બનાવે છે. અને છેલ્લે તો પેલો કહે છે કે પણ પાર્ક કેવી રીતે બનાવવો, પ્રમુખ એમ કહે છે કે આપણી પાર્ટી પાસે ફંડ નથી. એટલે ધીમેથી કહે છે કે સાહેબ આવતી ચૂંટણી માટે ઉપયોગી છે, એટલે તરત બધી વ્યવસ્થાઓ થઈ જાય છે. બીજી એવી એક વાર્તા છે અને એ છે શહીદનો સ્મારક. આજનું આ રાજકારણ એ ગરીબના ધંધા રોજગારને કેવું છીનવી લે છે એ સૂચવતી આ વાર્તા છે.
વાર્તાનો નાયક એક ખૂમચો લઈને ઊભો છે. ખૂમચો લઈને ઊભેલો આ નાયક સરસ રીતે વસ્તુઓ બનાવી બનાવીને વેચે છે અને સામાન્ય માણસો એની 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 બનાવેલી બધી જ વસ્તુઓ ખાય છે, સંભાવથી બનાવે છે. પછી વોટ બેંકની રાજનીતિ આવે છે, બે પક્ષો આથડી પડે છે. જે જગ્યા પર ઊભો રહેતો હતો ત્યાં દંગા રાજકારણીઓ કરાવે છે. 3000 માણસો ભોગ બને છે, પણ છાપામાં તો એમ જ આવે છે કે 3-4 માણસો મરી ગયા. સ્થિતિ સામાન્ય થતી નથી, એને ત્યાંથી હટાવી દેવામાં આવે છે. અને ત્યાં એક પાર્ટી, પોતાના પાર્ટીના કાર્યકર જે અહીંયા મરી ગયા હતા એનું સ્મારક, અમારા મહાન નેતાનું સ્મારક આ ગરીબની રોજી છીનવી લે છે. એ પોતાની સરસ મજાની સ્વાશ્રયી એવી રોજી રોટી છોડી અને એક હોટલમાં વેઇટર થઈ જાય છે. મજા છે. છેલ્લે કોઈ ગ્રાહક કડકાઈથી બોલે છે ત્યારે એ કહેતો કે ભાઈ ધીમેથી, હું પણ એક વખત હોટલનો માલિક હતો અને આ બાબતને યાદ કરી એ પરમ સંતોષ અનુભવતો. આ વિશેષતા છે. વાર્તા અહીંયા બને છે. હું છેલ્લે કહેવાનું છું, આગળ વાત કરીએ ત્યારે. પછીની વાર્તા છે ઓછાયો. પિતાનું અવસાન થયું છે. ઘેરા કરુણની આ વાર્તા છે. પિતાનું અવસાન થયું છે. પિતા એક ફિલ્મમાં એક્ટર છે. એનું ફિલ્મ આ ગામમાં લાગ્યું છે. ગામમાં લાગેલું ફિલ્મ દીકરો રોજ જોવા જાય છે. એ કચકડાની પટ્ટી ઉપર પિતાને પામવાની કોશિશો કરે છે. એક વખત પરાણે માને લઈ જાય છે. માં જુએ છે, સજીવ એવો પિતા નથી, નિર્જીવ કચકડાની પટ્ટી. દીકરો તો જોયા જ કરે છે, જાણે એ બાપ ખરેખર જીવંત હોય એમ. રોજ બે બે વખતે ફિલ્મ જુએ છે. છેવટે ફિલ્મ ઉતરી જવાની છે. બીજા દિવસથી એ પિક્ચર બદલાઈ જવાનું હતું. શંભુ એટલે કે નાયક છોકરો, એનું હૈયું ભારે થઈ ગયું. એના બે કારણો હતા. આજે છેલ્લે દિવસે એ મમ્મીને લઈ આવ્યો હતો અને મમ્મીને ખેંચ આવી ગઈ હતી. પિતાને જોઈને એ બેભાન થઈ ગઈ હતી અને છેલ્લી વાર એ પિતાથી છૂટો પડતો હતો, કારણ કે કાલે પિક્ચર બદલાઈ જવાનું હતું. તો પિતા હવે માત્ર આભાસી કચકડાની દુનિયામાં છે. એની ઘેરી કરુણ વાત કરતી આ વાર્તા છે. આયા, દીકરી સાથે એકાકાર થયેલી આયા, નામ નથી. વર્ષો પછી આવેલા પતિને એટલી જ સહૃદય રીતે આવકારે છે. આ રીતે જીવવાની ટેવ પડી ગઈ છે. નાનકડી દીકરીને ઉછેરતી આયા હવે વૃદ્ધ પતિને ઉછેરવાની છે. પોતાનું જીવન એ કોઈના ઉછેર પાછળ આપી દેતી એક ગરીબ બાઈની થોડી આછી કરુણ પણ સુંદર વ્યક્તિત્વ એનું નિરૂપતી એવી આ વાર્તા છે. એવી જ વાર્તા છે, એ છે લીલાનો દોસ્ત. બાળકને રાખનારો સિદ્ધ નામનો એક યુવાન. આ વાર્તા એ નાનાની મોટાઈ અને મોટાની લઘુતાની છે. ભૂતકાળમાં અવળે ધંધે ચડી ગયેલો સિદ્ધ નામનો યુવાન એને બાળકના ઉછેર માટે રાખ્યો છે. બાળકી લીલા સાથે હળીમળી જાય છે, પણ એ છોકરીની એક ચેઇન ગુમ થઈ ગઈ છે. ગુનેગાર આને ગણે છે, પોલીસ પાસે પકડાવે છે, એને જેલમાં નાખે છે. પેલી બાળકી નિર્દોષ રીતે બચાવ કરે છે. ચેઇન એને ચોરી નથી. પેલા તો સિદ્ધ ભાગી ગયો છે, પકડાઈ જાય છે, જેલમાં જાય છે, પણ ચેઇન તો ઘરમાંથી મળે છે, ચોરી નથી કરી. લીલાના પપ્પા કહે છે કે કાલે છોડાવી દઈશું, પણ હવે આવા ગુનેગારને આપણે ઘરમાં રાખીશું નહીં. ગુનેગાર નથી, છતાં ભૂતકાળ પીછો નથી છોડતો. પીછો નથી છોડતો એટલું જ નહીં, પણ જે પિતા છે એ આ છોકરાની ઈમાનદારી સમજી શકતો નથી. બીજું માં દીકરો નામની એક વાર્તા છે. એ વાર્તા માતા પિત્રના સંકુલ સંબંધની વાર્તા છે. માં વઢે છે, પુત્ર સામું થાય છે, ઝઘડો કરી નાસી જાય છે, નદી કિનારે સૂઈ રહે છે. વઢનારી માતા અમંગળની ધારણાથી દુઃખી થાય છે. પાછો લઈ આવે છે સવારે. છોકરાને માની આ સંકુલ ભાવ પરિસ્થિતિ સમજાતી નથી. વઢતી, એની ચિંતા કરતી માં છોકરાને નથી સમજાતી.
પણ વાંચીએ ત્યારે આપણને સમજાઈ જાય છે, માતાના હૃદયને ભાવક પારખી જાય એ રીતે વાર્તા આગળ વધે છે। નાગરાજની વાત આપણે આગળ કરી, હવે નાગ વાંદરા અને માણસની આ વાર્તા છે। નાગરાજ મદારી વાર્તા નાગરાજમાં મદારીના જીવનની વાત રજૂ થઈ છે અને મેં આગળ કહ્યું એમ માનવ અને માનવેતર જીવ સૃષ્ટિના સજીવ સંવેદનશીલ સંબંધની આ વાર્તા છે। એક વાર્તા છેલ્લી બે વાર્તાઓ એમાંની એક છે સેલ્વીની વાર્તા। એક સરસ ગાયિકા છે, એક તરફ પ્રસિદ્ધિની સમૃદ્ધિની ટોચ છે તો બીજી તરફ સંવેદના છે। પ્રસિદ્ધિ સમૃદ્ધિ કાર્યક્રમોમાં રાજતી સેલ્વી, સમૃદ્ધિમાં રાજતી સેલ્વી, એની ગરીબ માતા કે જેણે એને શીખવાડ્યું છે સંગીત, એ હજી ઝૂંપડીમાં સંગીત શીખવાડતી હોય છે, એનું મૃત્યુ થાય છે। સેલ્વી આવે છે, મોટરમાં આવે છે, એનો મેનેજર સાથે આવે છે, મેનેજર આવે છે ગાયિકા સેલ્વી અને એના મેનેજર વચ્ચે થોડો ફરક છે। સેલ્વીની અંદર રહેલી સાચી કલાપ્રીતિ જાગૃત થઈ જાય છે અને એ નક્કી કરે છે કે માતાના મરણ પછી એ સંગીત નાના નાના આ પોતાની માની ઝૂંપડીમાં રહી અને સંગીતનું દાન કરશે, કલાને વહેંચશે નહીં, વહેંચશે। તેની મક્કમતા પહેલી વખત સ્પષ્ટ થાય છે। પેલો મેનેજર કહે છે કે રાષ્ટ્રપતિ બોલાવે છે, તમારે આવવું જોઈએ, પણ કલાકારની ધૂન જાગૃત થઈ જાય છે અને સેલ્વી સાચા કલાના રસ્તે વળે છે। મેનેજરને એની આ વાત ગળે ઉતરતી નથી, પણ મજાની વાત એ છે કે અહીં મેનેજર પણ વિલન લાગતો નથી। છેલ્લી બે વાર્તા, એક છે ધાર, આમ થોડી રમૂજી એવી વાર્તા છે। છરી ચપ્પુ સજાવતો રંગા નામનો નાયક એને એક વ્યક્તિ છેતરીને નસબંધી કરવાના પ્રયત્નો કરે છે, લઈ જાય છે, ડૉક્ટર પાસે સુવડાવે છે, નિષ્ફળ નીવડે છે। છરી ચપ્પુની ધાર દોડીને નાસી જાય છે, બધું છોડાવીને ભાગી જાય છે। આ છરી ચપ્પુની ધાર જેની બૂમો એ પાડતો હતો, એ બૂમ એને જુદા જુદા સંદર્ભે એના ચિત્તમાં વર્ષો સુધી સંભળાય છે। ભગવાન અને મોચી બે અત્યંત ભોળા માણસોની વાત છે। એક હિપ્પી છે જે ફનાગીરીના જીવનને સ્વીકારીને જીવે છે અને એની સામે એક મોચી છે, ગરીબ છે, એને સમજણ નથી। એની આ હિપ્પીમાં ભગવાન દેખાય છે, એના બોળપણમાં એ ભગવાન જુએ છે, તો આ બંને વચ્ચેના સુંદર સંબંધની આ કથા છે। તો આ થઈ 23 એવી વાર્તાઓની વાત। આ વાર્તાઓ આપણે હવે જરા જુદી રીતે એની વિશેષતાઓને આપણે જરા જોઈ લઈએ। માલગુડી ડેઝનું આ વાર્તા વિશ્વ છે। હવે આ વાર્તા વિશ્વ કેવું છે એની વાત 5-1 મિનિટમાં હું તમને કરું। સૌથી પહેલું, જો તમારે જુદો જવાબ લખવો હોય તો આની વિશેષતા જરા જુદી રીતે નિરૂપવી પડે। માલગુડી ડેઝ પરંપરાગત ટૂંકી વાર્તાઓના જે સિદ્ધાંતો છે એને વિસ્તારનારી કૃતિ છે। બે પ્રકારના નેરેટિવ આધુનિક અને અનુઆધુનિક સાહિત્યમાં આવ્યા। આધુનિક સાહિત્ય હંમેશા ગ્રાન્ડ નેરેટિવનો મહિમા કરે, ગ્રાન્ડ નેરેટિવ એટલે વૈશ્વિક સંવેદનો, જ્યારે કેટલુંક સાહિત્ય છે એ મિની નેરેટિવની વાત કરે। મિની નેરેટિવ એટલે આપણી આસપાસની કથા, નાના નાના પાત્રોની કથા, નાના નાના ગામડાઓમાં જીવતા, સાદું જીવન જીવતા, આપણી આસપાસ દેખાતા નર્યા માનવીય એવા પાત્રોના સંઘર્ષની, પાત્રોની વિશેષતાની, પાત્રોની મર્યાદાઓની વાત કરે તો માલગુડી ડેઝ એ આપણી સામે મિની નેરેટિવ્સ લાવે છે। સાવ નાની નાની વાતો, એવી જિંદગી છે કે જે જિંદગી નગણ્ય છે। આપણા સુરેશ જોશીએ કહ્યું છે કે પરિચિતતાની તપાસ તો પોલીસ ખાતું કરે, સર્જકનું કામ પરિચિત વસ્તુમાં રહેલી અપરિચિતતાને શોધવાનું છે। તો આ મોચી, આ મદારી, આ ટપાલી, આ જ્યોતિષી, આ કૂતરો, આ નાગ, આ
આ સેલ્વી નામની ગાયિકા કેટલા પાત્રો છે, પણ આ કોઈ પાત્રો મહામહાન પાત્રો નથી, કેટલાય પાત્રોના નામ પણ નથી. તો આ પાત્રો ક્યાં છે, કેવા છે? મિની નેરેટિવ્સ છે. ક્યારેક રસ્તે જતા હોઈએ અને કોઈ નાનકડો મોચી રસ્તાના કાંઠે બેઠો હોય તો એના જીવનમાં રહેલી માનવીયતા, એના જીવનની મર્યાદાઓ જીવન માત્ર વાર્તા છે, એની વિશેષતાઓની કથા માલગુડી ડેઝમાં છે. તો પેલી વાત, મિની નેરેટિવ્સ, અહીંના પાત્રો મહામહાન પાત્રો નથી, પણ સામાન્ય પાત્રોમાં રહેલી ઉદાત્તતા એટલી સ્પૃહણીય રીતે મુકાય છે કે આપણે એનો આહલાદ અનુભવીએ છીએ. પહેલી વિશેષતા એ. હવે જરા જોઈએ કે માનવીય સ્પર્શ પાત્રો દ્વારા, લેખક દ્વારા. સમજાય છે આ કઈ વસ્તુ? વિદ્યાર્થી મિત્રો, જરા જુદી રીતે જવાબ તમારો થવો જોઈએ. હું તો બહુ વિદ્વાન નથી, ટૂંકી વાર્તામાં તો શરીફા મેમની સામે આ હું ઈચ્છું કે શરીફા મેડમ આ ન સાંભળે, કારણ કે હું તો એનો નાનો ભાઈ છું અને હું તો કંઈ જાણતો નથી. હું તો વાર્તા વાંચું અને મને જે લાગે એ તમારી સાથે શેર કરી રહ્યો છું. તો પાત્રો દ્વારા, લેખક દ્વારા, જે આ બધી જ બાબતોને મળતો એક માનવીય સ્પર્શ છે, સર્જનાત્મક માનવીય સ્પર્શ છે, એ આ વાર્તાઓનું ચાલક બળ છે. ગુમ થયેલી ટપાલનો જે ટપાલી જે રીતે નામ વિનાનો સંબંધ રચી દે છે. કોણે કહ્યું કામાક્ષી દેખાવડી નથી, જાણે એની દીકરી હોય એમ બોલે છે, એ તો રાણી જેવી છે, સિવાય કે માણસ આંખોથી આંધળો હોય. કેટલો સધિયારો મળે, એના લગ્ન નક્કી થતા બહુ જ સારા સમાચાર, હું વિનાયકના મંદિરે જઈને રાત્રે નાળિયેર ચડાવીશ. અતિલામાં પ્રાણીના વ્યવહાર નિમિત્તે, અતિલા નામના કૂતરાની વાર્તામાં પ્રાણીના વ્યવહાર નિમિત્તે સ્નેહાર્દ વ્યક્તિત્વની વાત મુકાય. કુહાડો વાર્તામાં પ્રકૃતિ સાથેનું અનુસંધાન રચાય, પ્રકૃતિ પણ પ્રતિસાદ આપે, દૂરથી પણ અમને એનો અવાજ સંભળાશે, તમે કાપતા નહીં. આ સંવેદના, આ સમય આપણે માટે, આ માલગુડી ડેઝ એક યુટોપિયા છે, એક આદર્શ નગર છે, એક આદર્શ ગામ છે. કેટલું સરસ જીવન જીવતા સાવ નાના નાના માણસો છે અહીંયા. ઝાડ સાથે વાતો કરતો વેલન એ આપણો આદર્શ ન બની શકે એવી આ વાર્તા છે. શહીદનું સ્મારક નામની વાર્તા જે મેં વાત કરી કે કેવી રીતે પેલો વોટ બેંકની રાજનીતિ ચાલે છે એમાં કેવી રીતે, તો એમાં કેટલાક વાક્યો લેખક જે લખે છે કે પેલો મીઠાઈ બનાવીને આવે છે નાયક, વેલન નથી, સોરી વેલન તો આ કુહાડો વાર્તાનો નાયક છે, મીઠાઈ બનાવીને આવતો નાયક કે વાનગીઓ વેચતો નાયક કેવો છે? તો કે કેટલાય ઉપેક્ષિતો પ્રત્યે એને વિશેષ ભાવ રહેતો, એની એનું હૃદય આ શૂન્ય લાગતા ભાવો જે ગરીબોમાં દેખાય એને જોઈને દ્રવી ઉઠતો હતો. તો લેખક જે રીતે માનવતા, માનવીય સંસ્પર્શની વાત આપણી સામે મૂકે છે એ જરા જુદી છે, એ જરા અનોખી છે. તો પહેલો મુદ્દો એ માનવીય સ્પર્શ. લેખકને અહીંયા કંઈ ઉતાર ચડાવમાં રસ નથી, લેખકને પાત્રોની જિંદગી દ્વારા નાના નાના માણસોની જિંદગીના નિરૂપણમાં રસ છે. બીજી વાત છે પાત્રોની વિશેષતા. ભારતીય, સામાન્ય, અતિ ગરીબ, સાધારણ, પીડાતા પાત્રો પણ દુઃખી નથી, ટકી જાય છે, આ ભારતીયતા છે. વળી આ પાત્રો એકાંગી નથી, માનવી નબળાઈઓથી લઈને માનવ હોવાની વિશેષતા સુધી આ પાત્રો પહોંચ્યા છે. માનવ હોવું એટલે શું, માનવ હોવું એટલે શું, એ વાત આ પાત્રોમાંથી આપણને દેખાય છે. તો થોડા ભોળા, છેતરાતા, એકમેકને હું ફાપતા, કોઈ ટીપટાપ કે ચમક દમક વગરના પાત્રો, તેમના જીવનનો ઉતાર ચડાવ અહીં રજૂ થયો છે. લેખકને દુઃખ દર્દના બયાનમાં રસ નથી,
તેમની અતિ સામાન્ય જિંદગીમાં જીવનની જુદી જુદી જાણી પ્રગટી જાય છે. ટપાલી હોય કે મદારી, મોચી હોય કે ચાકુની ધાર કાઢનારો, સામાન્ય ખૂંચો લઈને બેસનારો હોય કે શોષિત કારકુન, ક્યાંક થોડીક ચાલાકી છે, થોડીક કરુણતા છે, થોડી ખુદદારી છે, થોડી લાચારી દેખાય છે. આ રીતે પાત્રોની વિશેષતા આપણે જોઈએ તો સાવ ચૂપ રહીને અહીંયા સહન કરનારા પાત્રો પણ છે, તો એની સામે પોતાની ચાલાકીથી બચી જતા પાત્રો પણ છે. એક મિનિટ, એક જ સેકન્ડ, મારે થોડું કરવું પડશે. પોતાની ચાલાકીથી ટકી જતા પાત્રો છે. જુદી જુદી રીતે પાત્રો અહીં જ્યોતિષીની જિંદગીનો એક દિવસ બોલકણા, કથાઓ રચતા સ્વપ્નના સુરમાં આંજીને ફરતા પાત્રો પણ અહીં છે. મારે જરા આ ચાર્જિંગનો પ્રશ્ન છે એટલે થોડો હું ડિસ્ટર્બ થઈ ગયો છું, પણ હા, ક્યાંક થોડીક ચાલાકી, થોડીક ખુદદારી, થોડી લાચારી અનુભવતા પાત્રો છે. સાવ ચૂપ રહીને સહેતા પાત્રો છે, તો બોલકણાઓ, કથાઓ રચતા સ્વપ્નનો સુરમો આંજીને ફરતા પાત્રો પણ અહીં છે. વાઘનક અને એન્જિનની રામાયણ એ આ બોલકણા પાત્રોનું ઉદાહરણ છે. છેતરાતા કે છેતરી લેતા માણસો પણ છે. જ્યોતિષીની જિંદગીનો એક દિવસ અને શહીદનું સ્મારક, પરિસ્થિતિને સ્વીકારી જીવે જતા આયા જેવા પાત્રો પણ છે. સ્વીકારી લેવાની એની વૃત્તિને કારણે આપણને દુઃખ નથી આપતી, પણ કરુણતાની આછી જાણી પ્રગટાવી જાય છે. લોકોને વળી કહેવાતા મોટા લોકો કે જે પોતાને જ સાચા માને, બીજાને કોઈને નહીં, એવા નાના લોકોને અન્યાય કરવાની વૃત્તિ અને એની સામે બાળકનું ભોળપણ, નાનાની લઘુતામાં રહેલી ઉદાત્તતા, લીલાના દોસ્ત જેવી વાર્તામાં પ્રગટી છે. અહીંયા માનવેતર જીવ સૃષ્ટિ સાથે સજીવ સંવેદના અનુભવતા વેલન અને મદારી છોકરા જેવા પાત્રો પણ છે. અહીં ભલો ભોળો મોચી છે તો એવા જ સાફ દિલના હિપ્પી પણ છે. ભોળો હિપ્પી તો યાદ રહી જાય એવું સંવેદનશીલ પાત્ર છે. આ રીતે એક જુદી દુનિયાની પાત્ર સૃષ્ટિ લેખકે આપણી સામે સર્જી છે. માલગુડી ડેઝ એ એવી વાર્તા છે કે જે વાર્તા માલગુડી ડેઝમાં એવી વાર્તાઓ છે કે જેમાં મિની નેરેટિવ્સ છે. આ માલગુડી ડેઝ ક્યાં છે? લેખક પોતે પણ કહે છે કે નકશામાં નહીં મળે, એ મળશે મારા ચિત્તમાં, તમારા ચિત્તમાં. એક યુટોપિયા છે, એક આદર્શ છે, સાચું ભારત છે. ભારત એ આવા ભળા ભોળા ગામડામાં વસતા, નાના નાના સુખ દુઃખમાં રાચતા એવા માણસોમાં સાચું ભારત છે. તો સાચું ભારત, સાચી ભારતીયતા એ આવા ઉદાત્ત પાત્રોમાં રહેલી છે. તો માલગુડી ડેઝ વિશે મારે જે કહેવાનું, મારી પાસે હજી ઘણું મટીરિયલ છે પણ 48 મિનિટ થઈ ચૂકી છે તો અહીં અટકાવું. બે ચાર વિશેષતાની વાતો કરી, આનો લેખ હું શરીફા મેમ અને શુક્લ સાહેબને પહોંચાડી દઈશ. તો આપ સૌએ મને જે રીતે જે લાગ્યું એ આપની સામે રજૂ કર્યું છે. શરીફા વીજળીવાળા મેમ, નરેશ શુક્લ સર, તમારો ખૂબ ખૂબ આભાર કે આખી વાત કરવાની મને તક આપી. મૂળ વાત એટલી છે, સિમ્પલ બટ સબલાઇમ, સરળતા છતાં ઉદાત્તતા. આ માલગુડી આપણું યુટોપિયા છે, આપણું આદર્શ છે. આપણે ન જોયેલું જગત આપણી સામે મુકાય છે. સીતાંશુ યશસ્ચંદ્રની કવિતાની એક પંક્તિ સાથે મારી વાત પૂરી કરું તો, હે વિદ્યાર્થી, તારી આંખ સામે રહેતા તને ન દેખાતા જગતને તારી સામે મેં થોડીક રીતે રજૂ કર્યું. જોયું ને તે? આભાર.